नमस्कार दर्शक मित्रों, दिलोक सत्ता शो में आपनु स्वागत छे। अपना सौने खबर छे के मोंघवारी वधवानी पाछळनुं एक मुख्य कारण पेट्रोल ने डीजल ना भाव में वधारो छे। कारण के ज्यारे ज्यारे पेट्रोल ने डीजल ना भाव वधे छे त्यारे त्यारे तेनी असर छूटक फुगावाथी लईने दरेक वस्तु पर देखाय छे, जेमां शाकभाजी, तेल, कठोर, दूध उत्पादननी वस्तुओ सहित तमाम ना भाव में वधारो थाय छे अने आखरे थाय छे सामान्य जनतानो मरो। कारण के सामान्य जनता ने आ काळी मोंघवारी अधमूवी करी नाखे छे। त्यारे एवामां सौ कोई एवुं विचारे छे के आ मोंघवारीमांथी राहत क्यारे मळशे, तो मोंघवारी त्रस्त जनता माटे राहतना समाचार सामे आव्या छे। कारण के हवे पेट्रोल अने डीजल थई शके छे सस्तु। जी हाँ, मीडिया अहेवाल अनुसार रशिया युक्रेन वच्चे युद्धने कारणे पण क्रूड ऑइलना भाव वधवा पाछळ जवाबदार छे। त्यारे हवे रशिया सहित सहयोगी देशना निर्णयने लीधे पेट्रोल अने डीजलना भावमां घटाडो थई शके छे। जो आ विषे आपणे विगतवार वात करीए तो मीडिया अहेवालों मुजब ओपिक, रशिया अने अन्य सहयोगी देशो क्रूड ऑइलनुं उत्पादन वधारीने 6.48 लाख बेरल प्रति दिवस करवा माटे सहमत थया छे, जेमां रशिया सहित सहयोगी देशो जुलाई अने ऑगस्टमां क्रूडनुं उत्पादन वधारशे अने आ निर्णયથી સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા વધી ગઈ છે। જો કે કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉનના કારણે ક્રૂડ ઓઇલનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટી ગયો હતો અને ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો। અને ત્યારબાદ તેલ ઉત્પાદક દેશોએ ભાવ સ્થિર કરવા માટે ક્રૂડ ઓઇલના દૈનિક ઉત્પાદનમાં પણ ઘટાડો કર્યો હતો। ત્યારે હવે આ દેશો કોરોના પહેલા ક્રૂડ ઓઇલના ઉત્પાદનના સ્તરને હાંસલ કરવા માટે ધીમે ધીમે તેનું ઉત્પાદન વધારી રહ્યા છે અને હાલ દરરોજ 4.32 લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થઈ રહ્યું છે। જો કે આપણા સૌને ખબર છે કે ફેબ્રુઆરીના એન્ડમાં રશિયા અને યુક્રેનના યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી અને ત્યારથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે। કારણ કે રશિયા પર આકરા પ્રતિબંધો લાદવાને કારણે ક્રૂડ ઓઇલનો પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેથી હાલ વિશ્વ મોંઘવારીનો સામનો કરી રહ્યું છે। કારણ કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વિશ્વના મોટા ભાગના દેશોમાં મોંઘવારી વધવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે। ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ સામે આવ્યું છે કે ઓપેક દેશોને ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની કોઈ યોજના ન હતી, પરંતુ યોજનાથી વિપરીત ઉત્પાદનમાં વધારાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે અમેરિકામાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે પેટ્રોલની કિંમત રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી ગઈ છે, જેમાં વર્ષ 2022ની શરૂઆતમાં અમેરિકામાં કાચા તેલની કિંમતમાં 54% વધારો થયો છે। તેથી હવે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં આ વધારાથી ઈંધણના વધેલા ભાવને ઘટાડવામાં મદદ મળશે અને મહામારીમાંથી બહાર નીકળેલી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોંઘવારીનું સ્તર પણ ઘટશે। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।